બનાસકાંઠાના ધાનેરાથી થરાદ સુધી નવીન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. ધાનેરાથી થરાદ સુધી નવીન રોડ બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તંત્રની દેખરેખ પૂરતી ન હોવાના કારણે વાહન ચાલકો તેમજ અન્ય લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને ડ્રાઇવર્ઝન કોઈ જ સુવિધા ન આપતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને રસ્તા પર આટલી બધી રેત ખડકી દેવામાં આવી છે કે જેને લઈને વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને જો કોઈ વાહન ચાલક ત્યાંથી પસાર થાય અને તેનું વાહન ફસાઈ જાય તો કલાકો સુધી તેને હેરાન થવું પડે છે. જ્યારે કોઈ મેડિકલ કે ઇમરજન્સી લોકોને દવાખાને જવું હોય તો પણ લોકોને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ત્યાંથી પસાર થતા મોટા વાહનો ભારે રેતના કારણે પલટી ખાઈ જવા પામે છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ આ રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સામેથી આવતા વાહનો પણ દેખાતા નથી, જેને લઈ મોટો અકસ્માત થવાની પણ શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે જાહેર રસ્તા પર રેતી ખડકી દેવામાં આવી છે, પરંતુ તેના પર પાણીનો છંટકાવ પણ નથી કરવામાં આવતો, જેને લઈ ભારે વાહનોથી રેત ઉઠી રહી છે અને સામેથી આવતા વાહનો દેખાતા નથી. ત્યારે જો આમાં કોઈ મોટો અકસ્માત થાય અને મોટી જાનહાનિ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? માટે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રના અધિકારીઓ એકવાર આવી સ્થળની મુલાકાત લે અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરે. અમારે સાધન ચાલતો નથી અને ક્યાં પાણી ચોટતા નથી અને ખાડાને ટેકરાવાળી જમીન છે, કેમ એ ભરેલો લોડિંગ સાધન હોય તો ખેંચાઈ નેચો પડી જાય. એટલે કેવી રીતનું અમારે ચલાવવું, કેવી રીતનું ચલાવવું? અને મશીનવાળાની એને કોણ એટલે કોઈ માનતા નથી. અમારી જે કોને કે તમે જેમ કરવું એમ કરીને આવી રીતના શબ્દ બોલે છે. તમારું નામ? અનાભાઈ કેસરાજી પટેલ, ગામ કોચલા. અજમત સિંધી, કેટીવી ન્યૂઝ, ધાનેરા.